नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स आंकड़ाशास्त्र जेनी अंदर चैप्टर 2 जोई रह्या छे आपणे, सुरेख सहसंबंध लीनियर कोरिलेशन, जेनी अंदर आपणे प्रस्तावना सुरेख सहसंबंध अर्थ व्याख्या, सहसंबंध अने सहसंबंधांक विषयनी चर्चा करी, विकिना आकृतिनी रीत जोई गया छे, कार्ल पियर्सनी गुण प्रगतनी रीतना पण एक्जाम्पल गणिया छे, सहसंबंधांकना गुणधर्मो जोया छे, सहसंबंधांकनी किंमतनुं अर्थघटन पण जोयुं छे। હવે અહીં આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત વિશે ચર્ચા કરવાના છે। તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતમાં ક્રમ આપવામાં આવે છે અને તે ક્રમ પરથી એક્ઝામ્પલ ગણવામાં આવે છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતની અંદર। હવે જેમાં થિયરીમાં કહેવામાં આવ્યું છે કે આપણે બે ચલ વચ્ચેનો સહસંબંધાંક શોધવા માટે કાર્લ પિયર્સનની રીતનો અભ્યાસ કર્યો, સ્પષ્ટ છે કે જ્યારે ચલ સંખ્યાત્મક હોય ત્યારે, એટલે કે જ્યારે બંને ચલોને સંખ્યાત્મક રીતે માપી શકાય ત્યારે આ રીતનો ઉપયોગ થાય છે, પરંતુ ધંધાકીય, ઔદ્યોગિક અને સામાજિક વિજ્ઞાનના સમસ્યાઓમાં કેટલીક પરિસ્થિતિ એવી હોય છે જ્યારે આપણે ગુણાત્મક ચલ ગુણધર્મોનો અભ્યાસ કરીએ છીએ, દાખલા તરીકે સુંદરતા, પ્રામાણિકતા, આવડત, નૈતિકતા, વકૃત્વ, સંગીત, નૃત્યના કૌશલ્ય વગેરે। આ પરિસ્થિતિમાં આ લક્ષણો ગુણાત્મક ચલ કે ગુણધર્મને સંખ્યાત્મક સ્વરૂપે માપી શકાતા નથી, પરંતુ તેઓનો ગુણવત્તા અનુસાર ગોઠવી ક્રમ આપી શકાય। આ રીતે મળતા બે લક્ષણોના ક્રમોની જોડ પરથી મેળવેલા ચાર્લ્સ સ્પીયરમેનને સૂચવેલા સહસંબંધાંકને સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક કહેવાય છે। તો મિત્રો, આ પેરેગ્રાફ પરથી સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક વિશેની ઝાંખી થઈ શકે છે અને આપણને ખ્યાલ આવી શકે કે ચાર્લ્સ સ્પીયરમેને સૂચવેલો ક્રમાંક સહસંબંધાંક એટલે કે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક। હવે સહસંબંધનું માપ જાણવા માટે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની ગણતરીના કેટલાક ઉદાહરણો અહીં આપવામાં આવેલા છે, જે ઉદાહરણોને આપણે સમજવાની કોશિશ કરીશું। અહીં એક જૂથમાં વ્યક્તિઓની પ્રમાણિકતા અને સમયપાલનની નિયમિતતા અનુસાર તેઓને ક્રમ આપી, આ બે ગુણધર્મો વચ્ચેના સંબંધનો અભ્યાસ। બીજું, એક સૌંદર્ય સ્પર્ધામાં જુદા જુદા સ્પર્ધકોને તેમના સ્પર્ધામાં દેખાવને આધારે બે નિર્ણાયકોએ આપેલા ક્રમ પરથી બંને નિર્ણાયકો વચ્ચેના સંબંધનો અભ્યાસ। તો આ બંને રીતો દ્વારા બંનેના એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે જે આપણે સમજવાના છે, જેથી સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતમાં કઈ રીતે સહસંબંધાંક શોધી શકાય અને બંને ચલો વચ્ચે સહસંબંધની ઘનિષ્ઠતા કેટલી છે તે માપી શકાય તે વિશે આપણે જોવાના છીએ। કેટલીક વખતે માહિતીમાં સંખ્યાત્મક ચલ હોય, જેમ કે ઊંચાઈને સંખ્યામાં માપી શકાય, વજન પણ કિલોગ્રામ સંખ્યામાં માપી શકાય, તો પણ તેમના અવલોકનોની કિંમત અનુસાર તેમને ક્રમ આપી ક્રમાંક સહસંબંધાંક મેળવવામાં આવે છે। સામાન્ય રીતે જ્યારે બે ચલોની કિંમતોમાં પ્રસાર વધુ હોય ત્યારે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક મેળવવાના બદલે ક્રમાંક સહસંબંધાંક મેળવાય છે, કારણ કે વધુ પ્રસાર વાળા અવલોકનો માટે કાર્લ પિયર્સનના સહસંબંધાંક કરતાં ક્રમાંક સહસંબંધાંક વધુ સ્થિર, સ્ટેબલ છે। હવે કાર્લ પિયર્સનની રીત તો આપણે જોઈ છે, તેના પરથી હવે આપણે સ્પીયરમેનની રીત ઉપર આવીએ છીએ કે સ્પીયરમેનની રીતમાં શું હોય છે કે અવલોકનો આપેલા હોય, 1, 2, 3, 4, 5 એન સુધીના અવલોકનો હોય, તો તે અવલોકનો હોય જેમ કે કોઈકે સુંદરતાનો ક્રમ આપ્યો હોય, કોઈ ટેસ્ટની અંદર કેવો પ્રભાવ કરેલો છે, કેવું માર્ક્સ લાવેલા છે તેના પરથી તેના ક્રમ આપવામાં આવેલો હોય, તો કોઈ એક્સ નિર્ણાયકે આપેલો ક્રમ હોય, કોઈ વાય નિર્ણાયકે આપેલો ક્રમ હોય, તો તે ક્રમ અનુસાર આપણે તેને એક્ઝામ્પલ ગણવાનો રહેશે। તો પહેલાં તો ક્રમાંક સહસંબંધાંક શોધવા માટેનું સૂત્ર શું આવશે, R = 1 - 6σ²/n(n²-1) જે સૂત્ર આપણે અગાઉ સૂત્ર જોયા હતા તેમાં જોઈ ગયા છીએ। અને અહીં ઉદાહરણ 1માં જુઓ મિત્રો, વ્યક્તિ આપેલા છે A, B, C, D, E, F, G અને મેનેજર એકે એ વ્યક્તિ માટે કયો ક્રમ આપ્યો છે, મેનેજર બે એ એ વ્યક્તિ માટે કયો ક્રમ આપ્યો છે, બંનેમાં અલગ અલગ છે, તે રીતે દરેક વ્યક્તિમાં અલગ અલગ ક્રમ છે। અહીં મેનેજર તેમની કંપનીમાં નોકરી કરતા વ્યક્તિઓમાંથી પસંદ કરેલા 7 વ્યક્તિઓને તેમના કારભારની આવડત માટે, સ્કિલ્સ માટે અહીં ક્રમ આપવામાં આવ્યા છે। તો તેના પરથી આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકથી એક્ઝામ્પલ ગણેલો છે, જેની અંદર વ્યક્તિ, મેનેજર એકે આપેલ ક્રમ, મેનેજર બીએ આપેલ ક્રમ અને બંનેનો તફાવત ડી, એટલે કે જે મેનેજર એકે આપેલ ક્રમ છે આરએક્સ અને મેનેજર બેએ આપેલ ક્રમ છે આરવાય, તો આરએક્સ માઇનસ આરવાય
बराबर डी मळे छे। हवे डी परथी डी स्क्वेर शोधवामां आव्यो अने डी स्क्वेर ना आधारे पछी आपणे आर नो सूत्र मूकीने किंमत शोधी छे। तो अहीं उदाहरण 16, 17, 18 आ रीते उदाहरणों आपेला छे, जेमांथी आजे आपणे उदाहरण नंबर 19 समझीए। उदाहरण नंबर 19 में कह्युं छे के एक संगीत स्पर्धा में 5 गायकों ए बी सी डी अने ई ने तेमनी गीत गावानी कुशलताना आधारे 2 निर्णायकों मूलवे छे। 5 गायकों ने नीचे मुजब क्रम आपेला छे, क्रम 1, 2, 3, 4, 5। निर्णायक ए, निर्णायक एक अने निर्णायक बे छे। तो निर्णायक एक सी व्यक्ति ने पहलो क्रम आपेलो छे, निर्णायक बे ए व्यक्ति ने बीजो क्रम आपेलो छे, बी व्यक्ति ने त्रीजो आपेलो छे, ई व्यक्ति ने चौथो क्रम आपेलो छे, डी व्यक्ति ने पांचमो क्रम आपेलो छे। जे निर्णायक बी ए बी व्यक्ति ने पहलो क्रम आप्यो, सी व्यक्ति ने बीजो क्रम आप्यो, डी व्यक्ति ने त्रीजो क्रम, ए व्यक्ति ने चौथो क्रम अने ई व्यक्ति ने पांचमो क्रम आप्यो छे। आ परथी बंने निर्णायकों निर्णयों वच्चेनी साम्यता क्रमांक सहसंबंधांक परथी शोधो। तो साम्यता निर्णायकों आपेला छे अने साम्यता क्रमांक सहसंबंधांक परथी शोधवानो छे। तो अहीं स्पीयरमेननी क्रमांक सहसंबंधांकनी रीत उपयोगी निवडशे। तो निर्णायक एक अने बे छे अने अहीं क्रम આપવામાં આવ્યો છે, તો આપણે શું કરીશું, આને પહેલા કોષ્ટકમાં વર્ગીકૃત કરીશું કે 5 વ્યક્તિઓ છે એ બી સી ડી ઈ, તેમને નિર્ણાયક એ એકે કેટલો ક્રમ આપ્યો અને નિર્ણાયક બે એ કેટલો ક્રમ આપ્યો, તો તેના માટેનું એક કોષ્ટક બીજું બનશે। અહીં પેજ નંબર 89 પર ઉદાહરણ આપવામાં આવ્યું છે 19 નંબરનું, તેના માટે આપણે એક નવું કોષ્ટક બનાવીશું કે અહીં એન બરાબર 5 છે, જેમ કે એ બી સી ડી ઈ એટલે કે 5 વ્યક્તિઓ છે। 5 ગાયકોને મળેલા ક્રમ અનુસાર આપેલી માહિતીને ફરીથી આપણે ગોઠવીએ, તો પહેલાં લઈશું આપણે ગાયક, ગાયક છે એ બી સી ડી અને ઈ, આપણને એક્ઝામ્પલની રકમમાં કહ્યું છે કે ગાયકો છે 5 એ બી સી ડી ઈ। તો અહીં ક્રમ આપી દીધેલો છે અને તેના પરથી નિર્ણાયક એકે કોને પહેલો ક્રમ આપેલો છે તે વ્યક્તિનું નામ છે, નિર્ણાયક બે કોને પહેલો ક્રમ આપેલો છે તે વ્યક્તિનું નામ છે, તે જ રીતે કોને બીજો ક્રમ ત્રીજો ક્રમ આપ્યો છે તે રીતે નામ છે। પરંતુ હવે આપણે કોષ્ટકને એ રીતે ગોઠવવાના છે કે જેમાં ગાયક પહેલાં આવી જાય અને એ ગાયકને નિર્ણાયક એકે કયો ક્રમ આપ્યો અને નિર્ણાયક બે એ કયો ક્રમ આપ્યો તે રીતે। તો પહેલાં નામ લખ્યું આપણે ગાયક આડીરોની અંદર એ બી સી ડી ઈ, ત્યારબાદ નિર્ણાયક એકે આપેલ ક્રમ, નિર્ણાયક બે એ આપેલ ક્રમ, આ રીતે બે આડી રો બનાવી છે, તેમાં એ વ્યક્તિને નિર્ણાયક એકે કયો ક્રમ આપ્યો છે। તો રકમના ખાનામાં જુઓ, નિર્ણાયક એક એ વ્યક્તિને નિર્ણાયક એકે બીજો ક્રમ આપેલો છે, એ વ્યક્તિને નિર્ણાયક એ બીજો ક્રમ આપેલો છે, તો આપણે લખીશું અહીં એ વ્યક્તિને નિર્ણાયક એકે ક્રમ આપેલ છે બીજો। તો નિર્ણાયક બે એ કયો ક્રમ આપેલો છે, તો નિર્ણાયક બે માટે જોઈશું, નિર્ણાયક બે એ વ્યક્તિને ચોથો ક્રમ આપેલો છે। તો હવે આપણે લખીશું નિર્ણાયક બે એ વ્યક્તિને ચોથો ક્રમ આપેલો છે। હવે આગળ જોઈશું ગાયક બી માટે, તો બી ગાયકને નિર્ણાયક એ ત્રીજો ક્રમ આપેલો છે અને નિર્ણાયક બે એ બી ગાયકને પહેલો ક્રમ આપેલો છે, તો નિર્ણાયક એ એકે બી ગાયકને ત્રીજો ક્રમ માટે લખીશું, નિર્ણાયક બીમાં બી ગાયક માટે નિર્ણાયક એ આપેલ ક્રમ 3 અને નિર્ણાયક બે એ આપેલો ક્રમ છે 1। હવે સી ગાયક માટે જોઈએ, તો સી ગાયકને નિર્ણાયક એ નિર્ણાયક એકે એક ક્રમ આપેલો છે અને સી ગાયકને નિર્ણાયક બે એ બીજો ક્રમ આપેલો છે, તો આપણે લખીશું કોષ્ટકની અંદર કે સી ગાયકને નિર્ણાયક એકે આપેલ ક્રમ 1 અને સી ગાયકને નિર્ણાયક બે એ આપેલ ક્રમ 2। તે જ રીતે જોઈશું તો આગળ ડી ગાયકને નિર્ણાયક એકે કયો ક્રમ આપેલો છે, તો ડી ગાયકને નિર્ણાયક એકે પાંચમો ક્રમ આપેલો છે, તો આપણે સૌપ્રથમ કોષ્ટકમાં લખીએ ડી ગાયકને નિર્ણાયક એકે આપેલ ક્રમ 5 છે, તો ડી ગાયકને નિર્ણાયક બે એ કયો ક્રમ આપ્યો છે, નિર્ણાયક બી બે એ ડી ગાયકને ત્રીજો ક્રમ આપ્યો છે। તો લખીશું આપણે હવે ડી ગાયકમાં નિર્ણાયક બે એ આપેલ ક્રમ 3
હવે બાકી રહે છે ઈ ગાયક. તો ઈ ગાયકને નિર્ણાયક એકે ચોથો ક્રમ આપ્યો છે અને ઈ ગાયકને નિર્ણાયક બે એ પાંચમો ક્રમ આપ્યો છે. તો લખીશું હવે, નિર્ણાયક એકે આપેલ ક્રમ ઈ ગાયકને ચાર છે, ઈ ગાયકને આપેલ ક્રમ ચાર, અને નિર્ણાયક બે એ ઈ ગાયકને આપેલ ક્રમ પાંચ છે. નિર્ણાયક ઈને બી નિર્ણાયક બે એ ઈ ગાયકને પાંચમો ક્રમ આપેલો છે. તો હવે જે આપણને રકમમાં કોષ્ટક આપ્યું હતું તેનાથી થોડું અલગ કોષ્ટક બની જશે, જેના પરથી આપણે એક્ઝામ્પલ સરળતાથી ગણી શકીએ. અહીં એન બરાબર તો પાંચ છે જ, જે એ થી ઈ સુધીના ગાયક છે તે, અને તેના માટે આપણે ફરીથી કોષ્ટક બનાવ્યું. તો નિર્ણાયક એકે આપેલ ક્રમ અને નિર્ણાયક બે આપેલ ક્રમ. તો હવે આ કોષ્ટક આપણને એક્ઝામ્પલ ગણવા માટે સરળતાથી ઉપયોગી નીવડશે, કારણ કે અહીં ક્રમવાઇઝ ડિટેલ બધી મેળવી લીધી છે. તો હવે લખીશું, પહેલી કોલમ ગાયક એ બી સી ડી ઈ, અને લાસ્ટ એક કોલમ રો બનાવીશું કુલ માટે. હવે નિર્ણાયક એકે આપેલ ક્રમને આપણે આર એક્સ નામ આપીશું અને નિર્ણાયક બે આપેલ ક્રમને આપણે આર વાય નામ આપીશું. તો આર એક્સ અને આર વાય, જે નિર્ણાયક એકે આપેલ ક્રમ છે આડી રોમાં, તેને આપણે ઊભી કોલમમાં ગોઠવી દઈશું. તો એ વ્યક્તિ માટે બે, બી વ્યક્તિ માટે ત્રણ, સી વ્યક્તિ માટે એક, ડી વ્યક્તિ માટે પાંચ, અને ઈ વ્યક્તિ માટે ચોથો ક્રમ. તે જ રીતે નિર્ણાયક બે આપેલ ક્રમ એ વ્યક્તિ માટે ચાર, એટલે કે આર વાય. આ થશે આપણા માટે આર એક્સ અને આ થશે આર વાય. તો આર એક્સ અને આર વાય, આર વાયની અંદર એ વ્યક્તિ માટે ચાર, બી વ્યક્તિ માટે, બી ગાયક માટે એક, સી ગાયક માટે બે, ડી ગાયક માટે ત્રણ, અને ઈ ગાયક માટે પાંચ. તો હવે આડી કોલમની અંદર આપણે ગાયક એ થી ઈ સુધી આર એક્સ લખ્યા, આર વાય લખ્યા. હવે આર એક્સ અને આર વાય જે છે તેના આધારે આપણે ડી શોધી શકીશું, કારણ કે અહીં આપણે ક્રમાંક સહસંબંધની રીતે એક્ઝામ્પલ ગણીએ છીએ. તો તેનું સૂત્ર છે આર ઇક્વલ ટુ 1 - 6σ(d²)(n)n²-1. તો અહીં ડીની જરૂર છે, ડી સ્ક્વેર શોધવાનો છે. તો પહેલાં આપણે ડી શોધવો પડશે. ડી એટલે કે ડિફરન્સ, આર એક્સ અને આર વાય વચ્ચે કેટલો ડિફરન્સ છે, નિર્ણાયક એકે આપેલ ક્રમ અને નિર્ણાયક બે આપેલ ક્રમમાં શું ડિફરન્સ છે. તો ડી બરાબર બે આર એક્સ છે અને આર વાય ચાર છે. તો બેમાંથી ચાર જે છે, નાની રકમમાંથી મોટી રકમ જવાની, માઇનસ થવાની, તો માઇનસમાં જવાબ આવશે -2. આર એક્સ છે ત્રણ, બી ગાયક માટે, અને આર વાય છે એક, તો ત્રણમાંથી એક જશે એટલે કે +2. એક છે સી ગાયક માટે આર એક્સ, અને બે છે આર વાય, તો એકમાંથી બે માઇનસ થવાનું એટલે -1. ડી ગાયક માટે આર એક્સ છે પાંચ, આર વાય છે ત્રણ, તો પાંચમાંથી ત્રણ માઇનસ થશે એટલે કે 2. ઈ ગાયક માટે આર એક્સ છે ચાર, આર વાય છે પાંચ, તો ચારમાંથી પાંચ માઇનસ થશે એટલે -1 જવાબ રહેશે. હવે આનું પ્લસ માઇનસ કરતા ટોટલ થઈ જશે 0. આર એક્સ અને આર વાયનું ટોટલ કરવાની જરૂર નથી, ડીનું ટોટલ 0 થઈ ગયું. ડી સ્ક્વેર શોધવાનો છે, તો ડી -2 છે, -2 સ્ક્વેર કરીશું તો +4, 2 છે તો 2 સ્ક્વેર 4, 1 છે તો 1 સ્ક્વેર 1, 2 છે તો તેનો સ્ક્વેર 4, -1 છે તો તેનો સ્ક્વેર 1, અહીં પણ -1 છે તેનો સ્ક્વેર 1 થશે. હવે ડી સ્ક્વેરનો ટોટલ કરીશું તો 14 આન્સર આવશે. હવે આર બરાબર આપણે સૂત્ર લખ્યું છે 1 - 6σ²(n)n²-1. તો અહીં આપણે કિંમત મૂકતા જઈશું, તો આર ઇક્વલ ટુ 1 જે આપેલો છે સૂત્રમાં તે જ, -6 જશે તે જ, σd², તો σd² મળે છે 14. તો હવે 14 લખીશું. હવે 14નો વર્ગ કરવાનો નથી, કારણ કે તે ઓલરેડી σd²નું ટોટલ મળેલું છે 14, માટે 6 × 14 ગુણાકારનો સંબંધ છે બંને વચ્ચે. છેદમાં n ઇક્વલ ટુ 5 છે, 5 અવલોકન છે, જેમ કે 5 ગાયકો એ બી સી ડી અને ઈ 5 ગાયકો છે. તો 5 × 5 વર્ગ -1, અહીં એક સ્ટેપ વધી શકે મિત્રો, કે 1 - 6 (5)² - 1, જેમ કે n નો સ્ક્વેર એટલે કે n 5 છે, તો 5 નો સ્ક્વેર -1. તો
वन माइनस सिक्स इंटू फोर्टीन छेद में पाँच, पाँच नो वर्ग पच्चीस माइनस एक एट्ले कि वन माइनस चौदह गुणिया छ चौरियासी, पच्चीस माइनस एक एट्ले कि चौबीस थे, चौबीस नो गुणाकार पाँच साथ तो एक सौ वीस इक्वल टू वन माइनस बने भागाकार करता चौरियासी छेद में एक सौ वीस एट्ले कि पॉइंट सेवन, तो आर इक्वल टू जीरो पॉइंट थ्री मळशे। तो अहीं स्पीयरमेन क्रमांक सहसंबंधांकनी रीत परथी निर्णायक एक अने निर्णायक बे आपेल क्रमनो सहसंबंधांक जीरो पॉइंट त्रण मळे छे, तेनो अर्थघटन करवानो छे। तो अहीं आर ने किंमत धन अने जीरो नी नजीक छे तेथी ते आंशिक धन सहसंबंध दर्शावे छे, तेथी कही शकाय के बन्ने निर्णायकों में सहमति ओछी छे एटले के तेमना अभिप्राय प्रमाण में जुदा पड़े छे। जो एक नी नजीक होते जेम के जीरो पॉइंट नेव जीरो पॉइंट एकाणु बाणु ताणु चौराणु पंचाणु छन्नु सत्ता अठाणु तो एक नी नजीक होते तो तेमनी वच्चे गाठ सहसंबंध होते, पण अहीं जीरो पॉइंट तीस छे जे जीरो नी नजीक छे एक नी नजीक नथी, एक थी आपणे जीरो तरफ जाइए तो जीरो नी नजीक आवे छे, माटे तेमना अभिप्राय प्रमाण में जुदा पड़े छे। तो मित्रों अहीं आपणे एक्जाम्पल नंबर उदाहरणनो ओगणीसमो गणियो छे, हवे तेज रीते अहीं उदाहरण वीस पण आपवामां आव्युं छे जेमां आंकड़ाशास्त्रना गुण एक्स अने नामा पद्धतिना गुण वाय आप्या छे, अने अहीं जे रीते गायक हता ते रीते अहीं विद्यार्थीओ छे अने तेमने आंकड़ाशास्त्रमां केटला गुण मेळव्या अने नामानी मूळ पद्ધતિમાં કેટલા ગુણ મેળવ્યા તે અંગેનો એક્ઝામ્પલ છે। તો તેના પરથી આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે, જે ઉદાહરણમાં આપણને વીસ નંબરના ઉદાહરણમાં આપ્યું છે તે આપણે ગણવાની કોશિશ કરીએ અને સમજીએ। તો આંકડાશાસ્ત્રમાં ગુણ એક્સ જે ગુણ આપેલા છે તેને આપણે આડી કોલમમાં ગોઠવી દઈશું, નામા પદ્ધતિના ગુણ વાય તો રોલ નંબર આપેલા છે પહેલાં તો વિદ્યાર્થી, તો વિદ્યાર્થીમાં એકથી આઠ સુધી છે, વિદ્યાર્થી લઈ લઈએ રોલ નંબર પ્રમાણે એકથી આઠ કુલ। હવે અહીં રોલ નંબરની જગ્યાએ આપણે વિદ્યાર્થીઓ લખીએ તો પણ ચાલી શકશે અને કુલ। આંકડાશાસ્ત્રના ગુણ તો આંકડાશાસ્ત્રના ગુણ છે સેવન્ટી એટ થર્ટી સિક્સ લખીશું અહીંયા, સેવન્ટી એટ થર્ટી સિક્સ નાઇન્ટી એટ ટ્વેન્ટી ફાઇવ સેવન્ટી ફાઇવ એટી ટુ નાઇન્ટી સિક્સટી ટુ। તે જ રીતે આંકડાશાસ્ત્ર પછી એક કોલમ બાકી રાખીશું ક્રમ આર એક્સ માટે અને નામા પદ્ધતિના ગુણ લખીશું ચોર્યાસી એકાવન એકાણું સાઠ અડસઠ બાસઠ છ્યાસી અને પંચાવન જે ગુણ આપેલા છે તે। હવે અહીં આપણે એક્ઝામ્પલ ગણતી વખતે ક્રમ આર એક્સ અને ક્રમ આર વાયની કોલમ આ બંનેના ગુણ લખીને પછી પણ બનાવી શકીએ, પરંતુ અહીં ઉદાહરણમાં આપણે સાથે જ બનાવી છે। તો અહીં ગુણ આપવામાં આવ્યા છે તેના પછી ક્રમ આપવાનો છે આપણે, તો જે ગુણ એટલે કે જે સૌથી વધારે ગુણ હશે તેને આપણે પહેલો ક્રમ આપીશું। અહીં જુઓ સૂચના, અહીં એન બરાબર આઠ અને આપણને સંખ્યાત્મક ચલ બંને વિષયોમાં ગુણ આપેલા છે, તેથી સૌપ્રથમ બંને વિષયોમાં ગુણ અનુસાર ક્રમ આપવા પડશે। આંકડાશાસ્ત્ર વિષયમાં રોલ નંબર ત્રણ ધરાવતા વિદ્યાર્થીને સૌથી વધુ અઠ્ઠાણું ગુણ મળે છે, જુઓ રોલ નંબર ત્રણ અથવા તો વિદ્યાર્થી ત્રીજો જેને અઠ્ઠાણું ગુણ મળે છે જે સૌથી વધુ છે તો તેને આપણે ક્રમ એક આપીશું। ત્યારબાદ રોલ નંબર સાત ધરાવતા વિદ્યાર્થીને નેવું ગુણ મળે છે તો તેને આપણે ક્રમ બે આપીશું। એમ એક પછી એક વિદ્યાર્થીને ક્રમ આપવામાં આવે છે, તે જ રીતે નામા પદ્ધતિના ગુણને આધારે પણ વિદ્યાર્થીને ક્રમ આપવામાં આવે છે। તો અહીં જે મેક્સિમમ ગુણ છે તેને નાઇન્ટી એટને એક ક્રમ આપ્યો, ત્યારબાદ નાઇન્ટીને ટુ ક્રમ આપ્યો, ત્યારબાદ આવે છે એનથી ઓછા ગુણ એટી ટુ તેને ત્રણ ક્રમ આપ્યો, ત્યારબાદ એનાથી ઓછા ગુણ ઇઠ્યોતેરને ચાર ગુણ આપ્યો, ત્યારબાદ એનાથી ઓછા ગુણ પંચોતેરને પાંચ આપ્યો, એમ ક્રમશઃ ઉતરતા ક્રમમાં આપણે ક્રમ આપેલો છે। તે જ રીતે નામા પદ્ધતિમાં પણ સૌથી હાઈએસ્ટ જે છે નાઇન્ટી વન તેને પહેલો ક્રમ આપ્યો, ત્યારબાદ તેનાથી ઓછા છે એટી સિક્સ તેને બીજો આપ્યો, એ રીતે આપણે દરેકને ક્રમ આપ્યો તો કુલ આઠ વિદ્યાર્થી છે અને ક્રમ પણ આઠ થઈ જાય છે। હવે ડી શોધવાનો છે તો ડી બરાબર આર એક્સ માઇનસ આર વાય થશે, તો ક્રમ આર એક્સ ચાર છે ક્રમ આર વાય ત્રણ છે, ચારમાંથી ત્રણ માઇનસ કરીશું તો એક રહેશે, આર એક્સ સાત છે અને આર વાય આઠ છે તો સાતમાંથી આઠ માઇનસ મોટી રકમ થવાની બાય માઇનસ મોટી રકમ જવાની એ માટે માઇનસ એક, વિદ્યાર્થી ત્રણ માટે વન આર એક્સ અને ક્રમ આર વાય વન એટલે કે ઝીરો। હવે આઠ માઇનસ છ બે, પાંચ માઇનસ ચાર એક, ત્રણ માઇનસ પાંચ માઇનસ બે, બે માઇનસ બે ઝીરો, છ માઇનસ સાત માઇનસ એક, આ ડી શોધી લીધો છે આપણે જે ઝીરો મળે છે। હવે ડી સ્ક્વેર શોધીશું તો વન સ્ક્વેર વનનો સ્ક્વેર વન, વનનો સ્ક્વેર વન,
तेज रीते बेनो वर्ग चार, एक नो वर्ग एक, बेनो वर्ग चार, एक नो वर्ग एक, टोटल बार थया। तेने आपणे किंमत मूकीशुं सूत्र में। सूत्र रहेशे स्पीयरमेनना क्रमांक सह सबंधांकनो, वन माइनस सिक्स सिग्मा डी स्क्वेर छेद में एन एन स्क्वेर माइनस वन। तो वन माइनस सिक्स ब्रेकेट में ट्वेल्व, जे आपणे डी स्क्वेर शोध्यो, छेद में एट, एट नो स्क्वेर एन स्क्वेर, एट्ले के एन एट है और एट नो स्क्वेर सिक्सटी फोर माइनस वन। तो वन माइनस ट्वेल्व इंटू सिक्स सेवंटी टू, छेद में फाइव जीरो फोर, वन माइनस पॉइंट फोर्टीन ट्वेंटी नाइन इक्वल टू पॉइंट एटी फाइव। तो आर इक्वल टू पॉइंट एटी सिक्स राउंड अप मळशे। અહીં આરની કિંમત એકની વધુ નજીક છે, તેથી કહી શકાય કે આંકડાશાસ્ત્ર અને નામા પદ્ધતિમાં ગુણ પરથી મેળવેલા ક્રમો વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે। એકની નજીક જાય છે કિંમત મિત્રો, ઝીરો પોઈન્ટ એટી સિક્સ, એટી સેવન, એટી એટ, નાઇન્ટી, નાઇન્ટી વન, નાઇન્ટી ટુ, નાઇન્ટી એટ, નાઇન્ટી નાઇન, હંડ્રેડ, એટલે કે એકની તરફ નજીક જાય છે। એટલે કે સામાન્ય રીતે કોઈ વિદ્યાર્થીના આંકડાશાસ્ત્રમાં વધુ ઓછા, વધુ કે ઓછા ગુણ હોય તો તે વિદ્યાર્થીના નામા પદ્ધતિમાં પણ વધુ કે ઓછા ગુણ હોય, હંમેશા દરેક વિદ્યાર્થીની બાબતમાં આવું ન પણ હોય। તો અહીં મિત્રો આપણે આ વિડીયોની અંદર સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતના ઉદાહરણોમાં એક્ઝામ્પલ નંબર ઓગણીસ અને એક્ઝામ્પલ નંબર વીસ ગણ્યું છે, જે આપ સૌને પણ સમજમાં આવ્યું હશે। અને આ જે રીતે ઉદાહરણો જે આપવામાં આવ્યા છે તેને તમે સારી રીતે પ્રેક્ટિસ કરશો, તો ધ્યાનથી પ્રેક્ટિસ કરશો તો ઝડપથી સમજમાં આવશે, અને તેના સ્વાધ્યાયના એક્ઝામ્પલ પણ છે જે પણ આપણે ગણીશું। થેન્ક યુ મિત્રો।